નંબર એક, ધર્મ સતત કરો. નંબર બે, ધર્મ સખત કરો. સતત અને સખતમાં શું ફરક? જલ્દી સ્ટ્રોંગ એટલે શું? પણ તમે સખત નું પર્યાયવાચક શબ્દ બોલ્યા, મને ડેફિનેશન જોઈએ છે. જનૂન પૂર્વક? ભાઈ આપણે જનૂની નથી, ભાવથી, સતતમાં ભાવથી જ કરવાનું છે. નહીં બોલ્યા એનો આનંદ છે, ખોટું પડે એની ચિંતા નહીં કરો. બોલો, આ પાછળ વાળાનો તો મૌન અગિયારસ છે, અને એમાં પાછું માસ્ક પહેરીને બેઠા એટલે હસે છે, રડે છે, બોલે છે, હુવે છે, જાગે છે, કઈ ખબર જ ન પડે. સતત અને સખતમાં શું ડિફરન્સ? જલ્દી. અનુકૂળતામાં ધર્મ કરો એ સતત છે, પ્રતિકૂળતા હોય તો પણ જે ધર્મ કરો એને સખત. ઓકે, હું તમને બે ચાર એક્ઝામ્પલ આપીને સમજાવીશ. તમે માની લો કે રોજ પૂજા કરો છો ને, આજે ચિકાર વરસાદ છે, વરસાદની વચ્ચે પણ ગમે તેમ કરીને હું દેરાસર જઈશ, પૂજા કરીશ, પછી જ જમવા બેસીશ, તમારો ધર્મ સખત થયો. યાદ છે દેવપાલ? ભગવાનના દર્શન નહીં થાય ત્યાં સુધી મોંમાં પાણી નહીં નાખું, અને 7 દિવસ મુસળધાર વરસાદ પડ્યો, સામે કિનારે જઈ શકાય એમ નથી. એ છોકરાએ 7 દિવસ ખાધું નથી. જે દિવસે વરસાદ અટક્યો એ દિવસે સામે કિનારે જઈ પરમાત્માની પૂજા કરી, અને પછી જ એને મોઢામાં પાણીનું ટીપું નાખ્યું. એ છોકરાએ તીર્થંકર નામ કર્મ બાંધી દીધું છે. ભગવાનના દર્શન પૂજા કર્યા વગર મોઢામાં પાણી નહીં નાખવું, આ રોજ કરતો તો એ સતત હતું. પ્રતિકૂળતાની વચ્ચે ભૂખ્યો રહી, પણ જે દિવસે દર્શન થયા એ દિવસે પાણી પીધું. આ ધર્મ સતત તો હતો, સાથે સખત હતો. તમારો કયો ધર્મ સખત છે? સતતમાં હજી બહાના હોય, સખતમાં ક્યાંય બહાના હોય જ નહીં. ગમે તેવા નિમિત્ત મળે એની વચ્ચે પણ તમારો ધર્મ ચાલે તો તમે સમજો કે તમે સખત કરો. સાચું બોલો. આંખની તકલીફ થાય મને અને તમને, આપણે બે એક જ ડૉક્ટર પાસે ગયા. તમને ડૉક્ટરે કીધું કે તમારે ગાજરનો રસ પીવાનો, તમારે જિંદગીભર માટે કંદમૂળનો ત્યાગ છે. તમને ડૉક્ટરે કીધું ગાજરનો રસ પીવાનો, બરાબર છે? અને મને પણ તમે એ ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટર ઇઝ અ નોન જૈન, હી નોટ નો કે જૈનોમાં આ ગાર્લિક શું કહે, ગાજરને શું કહે, આ જે કહેતા હોય તે. એ ગાજરને ઓલો ડોક્ટરને ખબર નથી કે મારા સાહેબથી ગાજર ના ખવાય, એટલે મને પણ કહે કે તમારે ગાજરનો રસ લેવાનો. તમે ઊભા છો, મને ડોક્ટરે કીધું, હું બોલું કે તમે બોલો? ડોક્ટરને હું કહું કે તમે કહો? વિપુલ, હે, તમે જ કહો. અરે મારા સાહેબ ગાજર ના હોય, મારા સાહેબ ગાજર ના, મારા સાહેબથી ગાજર ના ખવાય. હવે ઓલો ડોક્ટર પણ કાંઈ બુદ્ધું તો નથી, MBBS અને MD થયેલો ડોક્ટર હોય એને એટલી અક્કલ નથી. મારા સાહેબ કેમ ન ખવાય? હી ઇઝ જૈન એન્ડ યુ આર બી જૈન, બરાબર છે? આ સાધુ મારાથી ના ખવાય, એ જૈન છે એટલે, અને તમે જૈન છો તમારાથી ખવાય, આવો ક્યાંથી ભેદભાવ? હવે આવું ડોક્ટર જ્યારે પૂછે ત્યારે તમારે શું જવાબ આપવાનો? હે, શું જવાબ આપવાનો? અમે બધા છીએ ને આમ, શું અમારે આમ 19-20 પ્લસ માઇનસ, એમનાથી ના ખવાય. હવે હું તમને પૂછું, જ્યારે ડૉક્ટરને ખબર પડી કે મારા સાહેબે ના ખવાય, મેં જોયું છે ભૂલમાં પણ એણે અમને અભક્ષનું કીધું અને પછી પાછળથી ખબર પડે, તો ડૉક્ટરના મોઢામાંથી તરત શું નીકળે? વર સોરી, પ્લીઝ સોરી, મને ખબર નહીં. એમ સમજે કે મેં ગાજરનું કહીને મારા સાહેબની લાગણી દુભવી, સોરી, મારાથી તમને ના કહેવાય પણ મેં આવું કહી દીધું, મને ખબર ન હતી. તો કે હું તમને ઓલ્ટરનેટ આપું છું અને તમે ઓલ્ટરનેટ જાણી અમારા માટે ઓલ્ટરનેટની વ્યવસ્થા કરો છો, બરાબર છે? હવે સાધુ સાધ્વીને આંખની તકલીફ થાય એનાથી ગાજર ના લેવાય, એ ઓલ્ટરનેટથી પોતાની આંખને સુધારે, અને તમને થાય તમે કહો મારા સાહેબ આંખની તકલીફ હતી ને એટલા પૂરતી છૂટ રાખી, તમારાથી ઓલ્ટરનેટ ના લેવાય, ના લેવાય. બોલો તો ખરા, નહીં નથી લેવું. સાજે માંદે છૂટ છે અમને તો, અમે માંદા પડ્યા એટલે અમારે ચાલે, એમને ના ચાલે, એમનાથી ના લેવાય, અમારાથી લેવાય. બસ અહીંયા તમારી પરીક્ષા છે. અનુકૂળતા હતી ત્યાં સુધી કંદમૂળ ન તો ખાધું ને, એ તો ઓકે, તો ધર્મ સતત થયો. પણ જ્યારે પ્રતિકૂળતા આવી એની વચ્ચે પણ તમે ખુમારીથી છોડી દો ને, તો તમારો ધર્મ સખત.